નમસ્કાર ઝી 24 કલાક સાથે હું આપની સાથે જુહી રાજ્યના મહાનગરપાલિકામાં થશે ફેરફાર મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી સહિતના પદ માટે 2.5 વર્ષ માટે નવા ચહેરા આવશે 14 જૂને આ મહાનગરપાલિકાઓને નવા ચહેરાઓ મળી જશે જોકે તમને જાણવામાં રસ હશે કે તમારા શહેરમાં કોણ નવા મેયર કોણ નવા ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનશે તો અમારી પાસે તમામ મહાનગરપાલિકામાં આવનારા નવા ચહેરાના સંભવિત નામ છે જે અમે તમને જણાવીશું મનપામાં હોદ્દેદારોની મુદત પૂર્ણ થશે અને 14 જૂને મળશે નવા હોદ્દેદાર મેયર ડેપ્યુટી મેયર અને નવા ચહેરા આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બદલાશે અને તમામ પદ માટે વિવિધ નામો હાલ તો ચર્ચામાં ચાલી રહ્યા છે તો મેયર બદલાશે ડેપ્યુટી મેયર પણ બદલાશે અને આ સાથે ચેરમેન પણ બદલાશે મહત્વનું છે કે મનપામાં હોદ્દેદારોની મુદત પૂર્ણ થશે અને 14 જૂને નવા હોદ્દેદારો મળશે શહેરોને ત્યારે કોણ હશે નવા મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેને લઈને હાલ તો ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે તમામ પદ માટે વિવિધ નામો હાલ તો ચર્ચામાં ચાલી રહ્યા છે એકોતેર જેટલી મહિલા કોર્પોરેટર વચ્ચે રસાકસી ચાલી રહી છે બીજલબેન પટેલ પ્રબળ દાવેદાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગામી 14 જૂને વર્તમાન મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ હોદ્દેદારોની મુદત પૂરી થઈ રહી છે ત્યારે સત્તાધારી ભાજપમાં પદવાંછુઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા શરૂ થઈ અને તેમાં પણ શહેરના 34મા મેયર પદ માટેની આગામી 2.5 વર્ષની મુદત મહિલા માટે અનામત છે અને તે પણ સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરી માટે ત્યારે 71 જેટલી મહિલા કોર્પોરેટર વચ્ચે રસાકસી જામી છે તો 14 જૂને મેયર ડેપ્યુટી મેયરના નામ ભાજપ કાર્યાલયમાંથી આવેલા બંધ કવરમાંથી ખુલશે અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો નક્કી કરશે જેમાંથી ચેરમેન ચૂંટાશે તો 10 જુલાઈએ પૂર્ણ થતી અન્ય 13 જેટલી નાની કમિટીઓની મુદત બાદ તેમાં પણ સ્થાન મેળવવા માટે પડાપડી શરૂ થઈ ગઈ છે એએમસીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મેયર પદ માટે સૌથી વધુ પ્રબળ દાવેદાર તરીકે પાલડીના સિનિયર કોર્પોરેટર અને હાલમાં રિક્રિએશન કમિટીના ચેરમેન બીજલબેન પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે આ ઉપરાંત નંદિનીબેન પંડ્યા અને અગાઉ મેયર રહી ચૂકેલા જોધપુર વોર્ડના કોર્પોરેટર મીનાક્ષીબેન પટેલ પણ ફરી લોબિંગ કરી રહ્યા છે આ ઉપરાંત અન્ય કેટલાક નામ પણ રેસમાં સામેલ છે મેયર બાદ સૌથી મહત્વનું અને મોભાનું પદ હોય છે કારોબારી ચેરમેનનું ત્યારે નવા કારોબારી ચેરમેન તરીકે સૌથી વધુ ચર્ચાતું નામ વાસણાના મોસ્ટ સિનિયર કોર્પોરેટર તથા શહેરના પૂર્વ મેયર અમિત શાહનું છે આ ઉપરાંત અબુલ ભટ્ટ પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલની વોટર કમિટીના ચેરમેન રમેશ દેસાઈ સહિત અન્ય કેટલાક નામ ચર્ચામાં છે આમ અનેક નામોની ચર્ચા વચ્ચે હવે જોવાનું એ રહે છે કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપી શકે તેવા કયા નેતા પર ભાજપનું મોવડી મંડળ પસંદગીનો કળશ ઢોળે છે તો હાલ તો જે તમામ નામો ચર્ચાઈ રહ્યા છે મહત્વનું છે કે આ તમામ લોકોમાંથી કોના ઉપર ભાજપ મોવડી મંડળ પોતાની પસંદગીનું કળશ ઢોળે છે તેના ઉપર તમામની નજર છે ને આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે જોડાયા છે અમારા કોરસ્પોન્ડન્ટ અર્પણ કાયદાવાલા અર્પણ જે રીતે
મીનાક્ષીબેન પટેલ હોય, નંદિનીબેન હોય, બીજલબેન હોય, આ તમામ નામો જે હાલ તો ચર્ચાઈ રહ્યા છે, સાથે સાથે કોર્પોરેટરના પદ માટે પણ અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. શું લાગી રહ્યું છે, પસંદગીનો કળશ કોના ઉપર ઢોળાઈ શકે છે તેમની કામગીરીના આધાર પર? જો એ પ્રથમ તો આજના ઘટનાક્રમની વાત કરું તો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કારોબારી જે સમિતિ છે તેના જે સભ્યો છે તેની ઉમેદવારી આજે નોંધવામાં આવી છે, જે અંતર્ગત ભાજપે 12 બેઠકો માટે 15 ઉમેદવારોને ઉમેદવારી કરાવી છે, તો કોંગ્રેસે પણ પોતાના 3 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. એટલે આગામી જે પ્રક્રિયા છે, જે ચૂંટણી પ્રક્રિયા તેની હું તમને માહિતી આપું તો આજે ભલે ફોર્મ ભરાય છે, પરંતુ આગામી 14 જૂને સવારે જ્યારે 11 વાગે જે સામાન્ય સભા મળવાની છે તેના તે પૂર્વે આ 15 પૈકીના 3 કોઈ ભાજપના સભ્યોને ફોર્મ પરત ખેંચી લેવા પડશે, જેથી કરીને 12 સભ્યો ભાજપના રહી જાય. તે બાદ જ્યારે પક્ષની જે એજન્ડા બેઠક મળશે તેનામાં પ્રદેશમાંથી જે કવરમાં બંધ નામ આવ્યું છે તેના આધારે પ્રથમ તો મેયરનું નામ નક્કી થશે, અને સામાન્ય સભામાં બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતાના મેયરના ઉમેદવારને ઊભા રાખશે અને બહુમતીના જોરે મેયર નક્કી થશે. એટલે મેયરનું નામ કયું નક્કી થાય છે તે બાદ ડેપ્યુટી મેયર છે અને કારોબારી સમિતિના ચેરમેન તેના ઉપર પસંદગી કરવામાં આવશે. એટલા માટે કે આજે જ્યારે જે 15 નામો છે તેનામાં કારોબારી ચેરમેનના હોદ્દા માટે સૌથી સૂટ થતું નામ હોય તો તે તેમની કાર્યક્ષમતા અને તેમના અનુભવના આધારે એવા અમિત શાહનું નામ છે. પરંતુ જુદા જુદા રાજકીય સમીકરણો, જ્ઞાતિગત સમીકરણો, આગામી આવનારી ચૂંટણી ભૂતકાળનો તેમનો ટ્રેક રેકોર્ડ, આ તમામ મુદ્દા ધ્યાનમાં રાખવાના હોવાથી જે રીતે જો પટેલ જ્ઞાતિ એટલે કે પાટીદાર મહિલાને મેયર પદ આપવામાં આવશે તો પછી જે સ્ટેન્ડિંગ કમિટીનું નામ છે તેનામાં વણિક તરીકે અમિત શાહ અથવા તો બ્રાહ્મણ ઉમેદવાર તરીકે અમૂલ ભટ્ટનું નામ હાલમાં સૌથી ચર્ચામાં એટલા માટે છે કે તે એક ડાર્ક હોર્સ ગણાઈ રહ્યા છે. શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે તેમણે ખૂબ જ સારી કામગીરી બજાવી છે. બીજી તેમની જમા પાસું તેમનું એ છે કે તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અત્યંત નજીકના ગણવામાં આવે છે. એટલે સિનિયોરિટીમાં ભલે અમિત શાહ તેમનાથી 5 ટર્મ વધુ આગળ હોય, પરંતુ અમૂલ ભટ્ટની આ પ્રથમ ટર્મ છે અને તેમાં પણ તેમને ફક્ત હજી 2.5 વર્ષ જ થયા છે. એટલે જે રીતે તેઓ ધીમી પરંતુ મક્કમ ગતિથી આગળ વધી રહ્યા છે, 14મી તારીખે કદાચ કારોબારી ચેરમેન તરીકે તેમનું નામ નીકળે તો પણ નવાય નહીં. એટલે બે વર્ગને સમાયા બાદ જે ડેપ્યુટી મેયર છે અને જે શાસક પક્ષના નેતા અને દંડક છે, એટલે આ 3 જે પદ છે તેને પણ ભાજપે સાચવવાના હોય છે. આ 3 મહત્ત્વના પદ બાદ જે અન્ય કમિટીના ચેરમેન છે તે આગામી મહિને તેની જાહેરાત થશે. એટલે આજે જે 15 નામ આવ્યા છે તેનામાં હાલ સૌથી ચર્ચાતું નામ અમિત શાહનું છે અને તે બાદ તુરંત જ અમૂલ ભટ્ટનું નામ છે. એટલે એકવાર મેયરની જાહેરાત 14મી જૂને થશે તે બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે બપોરે જે કારોબારી સમિતિ મળશે તેનામાં 12 પૈકીના કયા સભ્યને કારોબારી ચેરમેન તરીકે બનાવવામાં આવે છે. જોહી, બિલકુલ તમામ જાણકારી બદલ આભાર અર્પણ. તો જે રીતે હાલ તો તમામ નામો ચર્ચાઈ રહ્યા છે ત્યારે કોનું નામ આગળ આવે છે, ભાજપ મોવડી મંડળ કોને પર પસંદગી ઉતારે છે તેમની કામગીરીને લઈને અને અત્યાર સુધીના ભાજપમાં તેમના તમામ કાર્યોને લઈને નક્કી કરવામાં આવશે. તો વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ 2.5 વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે મેયર પદ માટે રેસમાં રહેલા દાવેદારોની વાત કરીએ. વડોદરાના મેયર પદ માટે ડોક્ટર જિગીશા શેઠનું નામ આગળ ચાલી રહ્યું છે. આ સાથે વંદના ખોડે અને સુનિતા શુક્લનું નામ પણ મેયર પદ માટે ચર્ચાઈ રહ્યું છે. મેયરની સાથે સાથે ડેપ્યુટી મેયરની પણ મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે ડેપ્યુટી મેયરના પદ માટે પણ રસાકસી જામી. તેમાં પદના દાવેદારોની વાત કરીએ તો સતીશ પટેલનું નામ ચર્ચામાં છે, અજીત પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, સાથે જીવરાજ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે. બીજી તરફ મેયર અને ડેપ્યુટી મેયરના પદ બાદ વાત કરીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે રેસમાં રહેલા દાવેદારની, તો તેના માટે કેતન બ્રહ્મભટ્ટનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, અજીત પટેલનું નામ તેમાં પણ ચર્ચાઈ રહ્યું છે, સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની રેસમાં ચૈતન્ય દેસાઈ પણ છે. મહત્વની વાત એ છે કે વડોદરા કોર્પોરેશનના સર્વોચ્ચ હોદ્દા અને ખુરશી માટે અત્યારથી રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ ત્યારે 20 જૂન સુધી કોણ બનશે વડોદરાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે સ્પષ્ટ થઈ જશે.
ન્યાય વિશે વધુ વાતચીત કરવા માટે વડોદરાથી અમારી સાથે રવિ અગ્રવાલ જોડાયા છે. રવિ, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની 8 વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે. ઘણા બધા એવા નામ છે કે જે હાલમાં ચર્ચાઈ રહ્યા છે. આ તમામ નામોની જો વાત કરીએ તો તેમાં તેમની કામગીરી પ્રમાણે, તેમના પદ પ્રમાણે અને તેમના ઇતિહાસ પ્રમાણે શું લાગી રહ્યું છે? પસંદગીનો કળશ કોના પર ઢોળાશે? જી બિલકુલ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતના વડોદરા કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની 2.5 વર્ષની મુદત હવે પૂરી થવાના થોડાક જ દિવસ બાકી છે. તેમાં આજે કોર્પોરેશનની મેયરની અધ્યક્ષતામાં છેલ્લી સભા છે ત્યારે ચોક્કસથી મેયરના જે નામ છે તે મહિલા અનામત જનરલ કેટેગરીની માટે રિઝર્વ છે. તેને લઈને મહિલાઓએ ખૂબ જ લોબિંગ શરૂ કર્યું છે. પરંતુ સૌથી વધારે કહી શકાય મેયરના જેના નામ માટે દાવેદાર છે તે છે હાલના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર જીગીસાબેન શેઠ. કારણ કે ડૉક્ટર જીગીસાબેન શેઠ એક સિનિયર કોર્પોરેટર છે, સિનિયર આગેવાન છે, તેમના પાસે વહીવટનો અનુભવ છે. બે વખત તેમણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો પદ ભોગવી ચૂક્યા છે. તેના કારણે અત્યારે સૌથી સિનિયર જે મહિલા હોય તો જીગીસાબેન શેઠનું નામ મેયર તરીકે સૌથી વધારે મોખરે ચાલી રહ્યું છે. ત્યારે બીજી જો મેયરમાં વાત કરવામાં આવે તો વંદનાબેન ખોડેનું નામ પણ મેયર તરીકે ચાલી રહ્યું છે. અને સાથે સાથે સુનિતાબેન શુક્લ જે પહેલા પૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે તેમનું પણ નામ અત્યારે મેયર તરીકે ચાલી રહ્યું છે. ડેપ્યુટી મેયરની જો વાત કરવામાં આવે તો ડેપ્યુટી મેયરમાં અત્યારે પાટીદાર ચહેરો છે અને પાટીદાર ચહેરામાં ખાસ કરીને આ વખતે પણ અજીત પટેલ, સતીશ પટેલ આ બેમાંથી કોઈ એક ચહેરાની પસંદગી કરવામાં આવી શકે છે. જો મેયર તરીકે જીગીસાબેન શેઠની પસંદગી કરવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમિટીના ડેપ્યુટી મેયર તરીકે અજીત પટેલ નહીં હોય પરંતુ સતીશ પટેલ હશે. કારણ કે અજીત પટેલ અને જીગીસાબેન શેઠ એક જ વોર્ડમાંથી આવતા હોય છે તેથી એક જ વોર્ડમાંથી કોઈ પણ બે પદ આપી ન શકે. તેના કારણે સારે સતીશ પટેલનું નામ સૌથી વધારે આગળ આવી જાય છે. તેવી જ રીતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે સૌથી મહત્વનું પદ કોર્પોરેશન માટે કહેવાતું હોય છે તેમાં ચેતન્ય દેસાઈનું નામ સૌથી વધારે આગળ ચાલી રહ્યું છે અને તેના પછી કેતન બ્રહ્મટનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આમ કહી શકાય કે આ તમામ નામો છે કે જેના ઉપર પાર્ટી પોતાની પસંદગી ઉતારી શકે છે. અને મહત્વની વાત છે કે જે રીતના જો 3 આપણે નામ નક્કી કરવામાં આવે તો અત્યારે જે રીતના નવા નામો ખુલશે તેમાં મેયર તરીકે ડૉક્ટર જીગીસાબેન શેઠ હશે, ડેપ્યુટી મેયર તરીકે સતીશ પટેલ હશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ચેતન્ય દેસાઈ હોઈ શકે છે. આ ચર્ચાઓ ભાજપમાં પણ ચાલી રહી છે. પરંતુ હવે આ તો ભાજપ એક પક્ષ છે કે જે ખૂબ જ એક નવું જ નામ બહાર પાડતું હોય છે ત્યારે જોવાનું રહે છે કે આ 3 નામો જે ચર્ચાઈ રહ્યા છે એ જ નામો મેયર, ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે મૂકવામાં આવે છે કે પછી કોઈ નવા જે ઉમેદવાર છે કે નવા કોર્પોરેટર છે તેની આ 3 પોસ્ટ માટે પસંદગી કરવામાં આવે છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો હાલ તો જોવાનું એ રહે છે કે વડોદરામાં પણ જે રીતે આ 3-3 નામો જાહેર થવાના છે 2.5 વર્ષ બાદ એક નવો ચહેરો જ્યારે મળવાનો છે શહેરને ત્યારે કોના નામ બહાર પડે છે અને કોના પર પસંદગી ઉતારવામાં આવે છે. આ તરફ વાત કરે સુરતની, સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ, શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતાની 2.5 વર્ષની ટર્મ આગામી મહિને પૂર્ણ થઈ રહી છે ત્યારે આ તમામ પદ માટે કોર્પોરેટરમાં રેસ જામી છે. મેયર પદ માટેના દાવેદારોની જો વાત કરીએ તો હાલના સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજેશ દેસાઈનું નામ હાલ તો ચર્ચામાં છે, તો ભાજપ શહેર અધ્યક્ષ નીતિન ભજિયાવાલાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ડેપ્યુટી મેયર તરીકે શંકર ચેવલીનું નામ પણ મેયર પદ માટે ચર્ચામાં છે. કતાર ગામના કોર્પોરેટર વિનુ મોરડિયા પણ હાલ તો રેસમાં ચાલી રહ્યા છે અને કોર્પોરેટર ડોક્ટર જગદીશ પટેલનું નામ પણ ચર્ચામાં છે. મહત્વનું છે કે ડેપ્યુટી મેયર માટે રેસમાં રહેલા દાવેદારોની વાત કરીએ તો સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રૂપલ શાહ પણ હાલ તો રેસમાં છે, તો હેમાલી બોગાવાલાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, કલ્પના અટોદરિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે અને ગટર સમિતિના ચેરમેન સુધા નાહતાનું નામ પણ હાલ ચર્ચામાં છે. આ સાથે મેયર અને ડેપ્યુટી મેયર બાદ વાત કરીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેમના માટે જે નામોની ચર્ચા હાલ ચાલી રહી છે તો સ્થાયી સમિતિના અધ્યક્ષ હાલના રાજેશ દેસાઈનું નામ હાલ ચર્ચામાં છે. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણી, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન નીરવ શાહનું નામ પણ ચર્ચામાં છે, જ્યારે કોર્પોરેટર ડોક્ટર જગદીશ પટેલનું નામ પણ ચર્ચામાં છે.
ન્યાય વિશે વધુ વાતચીત કરવા સુરત અમારી સાથે તેજસ મોદી જોડાયા છે. તેજસ, જે રીતે સુરતમાં પણ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તેને લઈને ખાસ કોના ઉપર પસંદગીનો કડજ ઢોળાશે અને વાત કરવામાં આવે તેમની કામગીરીને લઈને, તો અત્યાર સુધીમાં તેમની કઈ કઈ કામગીરીઓ જોવામાં આવશે જેનાથી તેમના પર પસંદગી ઉતારાઈ શકાય? જોહી, 13 તારીખે સુરત મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ સમિતિના જે અધ્યક્ષ છે તેમની ટર્મ પૂરી થઈ રહી છે. 14 તારીખે સામાન્ય સભામાં નવા નામોની જાહેરાત કરવામાં આવશે. આમ પણ ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે જે નામ સૌથી વધારે ચાલતું હોય તેનાથી ઉલટ નવું નામ આપતા હોય છે. અને ખાસ કરીને 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને જો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં મૂળ સુરતી ઉપરાંત પાટીદાર અને જે અન્ય રાજ્યોના લોકો આવીને વસે છે તેમાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે. આ વખતની ટર્મ જે મેયરની હતી 2.5 વર્ષની તે મહિલા માટે રિઝર્વ હતી, એટલે મહિલાની ટર્મ પૂર્ણ થઈ રહી છે. એટલે સામાન્ય વર્ગની અંદરથી આ વખતે ચહેરો મળે તેવી શક્યતા છે. સંભવતઃ જે પુરુષ ઉમેદવાર છે, પુરુષ કોર્પોરેટર છે, તેને સંભવતઃ આ વખતે મોકો મળી શકે છે મેયર તરીકેનો. રાજેશ દેસાઈ હોય, શંકર ચેવલી હોય, નીતિન ભજિયાવાળા હોય, આ ઉપરાંત વિનુ મોરડિયા જે ધારાસભ્ય પણ છે પાટીદાર સમાજમાંથી આવે છે, તેમને મોકો મળી શકે છે. જોકે જે અત્યાર સુધી 2.5 વર્ષ છે તે પાટીદાર સમાજની હતી. જે હાલમાં મેયર છે તે પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે પાટીદારને મેયર ન બનાવે તેવી સંપૂર્ણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. એટલે મૂળ સુરતી વ્યક્તિને મેયર બનાવવામાં આવી શકે છે. 2.5 વર્ષની જે ટર્મ છે ડેપ્યુટી મેયરની તે આ વખતે મહિલાને આપવામાં આવશે. કારણ કે પુરુષ જ્યારે મેયર હોય છે ત્યારે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી મહિલાને ડેપ્યુટી મેયર બનાવવામાં આવતા હોય છે, એટલે મહિલાને આ વખતે ડેપ્યુટી મેયર બનાવવામાં આવી શકે છે. જેમાં રૂપા શાહ છે, આ ઉપરાંત હેમાલી બોગાવાલા છે, સુધા નાટા છે. જે નામો અત્યારે ચર્ચા રહ્યા છે તે મુજબ આમાંથી કોઈકને ડેપ્યુટી મેયર બનાવી શકે છે. સૌથી મહત્વનું પદ સ્થાયી સમિતિ અધ્યક્ષનું છે, એટલા માટે કે 5,000 કરોડથી વધુનો જે કારોબાર છે, જે વહીવટ છે તે કરવાનો હોય છે. અને સુરત જ્યારે સ્માર્ટ સિટીમાં નંબર 1 હોય છે, સ્વચ્છ ભારતમાં સુરતનું આગવું સ્થાન છે, ત્યારે જરૂર છે કે જે વિકાસના કામો છે તે કરવામાં આવે. પરંતુ જે પ્રકારે મહાનગરપાલિકાની તિજોરી ખાલી થઈ રહી છે ત્યારે એવા પ્રોજેક્ટો કરવા પડશે અને સાથે જ જે આવક છે તેના સ્ત્રોત પણ ઊભા કરવા પડશે. એ તમામ જવાબદારી જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષની હોય છે ત્યારે કોઈક અનુભવી વ્યક્તિને મૂકવામાં આવે તેવી શક્યતા છે. જેમાં સૌથી પહેલું નામ છે તે રાજેશ દેસાઈનું છે, જે વર્તમાનમાં પણ સ્થાયી સમિતિ અધ્યક્ષ છે અને અગાઉ પણ તેઓ રહી ચૂક્યા છે. તેમના અનુભવ લાભ ફરીથી પાલિકાને મળે, શહેરના લોકોને મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટર જગદીશ પટેલ, જે પાટીદાર સમાજમાંથી આવે છે, વર્ષોથી કોર્પોરેટર છે, તેમના નામની પણ શક્યતા છે. નીરવ શાહ છે, તેમના નામ પણ આવી શકે છે. પરંતુ સૌથી મોટું જે છે તે 2019ની જે લોકસભાની ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને અને જે સમીકરણ જ્ઞાતિ જાતિના સમીકરણો છે તેને ધ્યાનમાં રાખીને આ વખતે જે હોદ્દેદારો છે, જે પદાધિકારીઓ, તેમની નિમણૂક થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી જોઈ, બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર તેજસ. તો સુરતમાં પણ આખરે જોવાનું રહેશે કે પસંદગીનો કળશ કોના પર ઢોળાય છે. હવે વાત કરીએ ચોથા મહાનગરની. રાજકોટમાં પણ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે રસાકસી જામી. રાજકોટના મેયર પદ માટે ચર્ચાઈ રહેલા નામોની વાત કરીએ તો સૌથી પહેલા નામ બીનાબેન આચાર્ય, સાથે જ્યોત્સનાબેન ટીલાળાનું નામ પણ ચર્ચામાં છે. જાગૃતિબેન ઘાડિયાનું નામ પણ મેયર માટે હાલ તો ચર્ચાઈ રહ્યું છે, જ્યારે કે અંજનાબેન મોરઝરિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ડોક્ટર દર્શિતાબેન શાહનો પણ મેયર પદના દાવેદારોમાં સમાવેશ થાય છે. અંતે મેયર માટે રૂપાબેન શીલુ પણ દાવેદાર માટે સંભવિત નામ છે. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે જે નામો ચર્ચાઈ રહ્યા છે તેની જો વાત કરીએ તો ડેપ્યુટી મેયરના પદ માટે મનીષ રાડિયાનું નામ ચર્ચામાં છે, જ્યારે કે અશ્વિન મોલિયા અને જયમીન ઠાકર પણ ચર્ચામાં છે. ડેપ્યુટી મેયરના દાવેદારોમાં દલસુખ જગાણીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત બાબુભાઈ આહીનું નામ પણ ડેપ્યુટી મેયરના દાવેદારોના નામોમાં સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના દાવેદારોની જો વાત કરીએ તો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ઉદય કાનગરનું નામ પણ ચર્ચામાં છે. ઉપરાંત કશ્યપ શુક્લ પણ મેદાને છે. સ્ટેન્ડિંગ કમિટીના દાવેદારોમાં અનિલ રાઠોડનું નામ પણ નકારી શકાય તેમ નથી.
न्याय विषय વધુ વાતચીત કરવા માટે રક્ષિત પંડ્યા અમારી સાથે જોડાયા છે. રક્ષિત, જે રીતે આ તમામ નામો હાલ તો ચર્ચામાં ચાલી રહ્યા છે, સવાલ એ થાય કે આ તમામ નામોમાં ખાસ તેમની કામગીરી જોવામાં આવશે, સાથે સાથે ભાજપ સાથે કેટલા સમયથી તેઓ સંકળાયેલા છે, કોંગ્રેસ સાથે કેટલા સમયથી સંકળાયેલા છે, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોઈ એક નામ પર પસંદગી ઉતારવામાં આવશે. તો ખાસ કરીને કયા નામ પર તેમની કામગીરીને લઈને પસંદગી રોકાણ ઢોળાઈ શકે છે, શું કહેશો? જુહી, ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આગામી 14 તારીખથી એટલે કે કહી શકાય કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટેના નવા હોદ્દેદારો છે તેની નિમણૂક થઈ શકશે. કારણ કે આ વખતની વાત કરીએ તો મેયરમાં જે છે તે અનામત મહિલા છે, તેની અંદર વાત કરીએ તો જાગૃતિબેન કાળિયા, ડૉક્ટર દર્શિતાબેન શાકે જેઓ અત્યારે હાલમાં ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી રહ્યા છે, સાથોસાથ રૂપાબેન સિલુ અને બીનાબેન આચાર્ય, આ બંનેની વાત કરીએ તો બંને પણ છે તે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી સેવા આપી રહ્યા છે. હાલના સમયે તેઓ ખૂબ સારી સેવા પણ આપી રહ્યા છે. કહી શકાય કે જો સ્ટેન્ડિંગ ચેરમેનની વાત કરીએ તો તેની અંદર સૌ પ્રથમ નામ છે તે કમલેશ મીરાણીનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે તેઓ અને સાથોસાથ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખૂબ અંગત અને નજીકના માનવામાં આવે છે કમલેશભાઈ મીરાણી. સાથોસાથ તેમની સાથે જે સ્ટેન્ડિંગ કમિટીના નામની અંદર જેનું નામ ચર્ચાઈ રહ્યું છે તેમાં ઉદયભાઈ કાનગળ અને કશ્યપ શુક્લાનું નામ ચર્ચાઈ રહ્યું છે. ઉદય કાનગળ અગાઉ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પણ રહી ચૂક્યા છે. ખાસ કરીને અનેક એવા નામો છે કે જેમની યાદી છે અત્યારે તૈયાર કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે ડેપ્યુટી મેયરની હરોળ છે તેની અંદર જયમીન ઠાકરનું નામ છે તે સૌપ્રથમ મોખરે ચાલી રહ્યું છે અને ત્યારબાદ બાબુભાઈ આહિર અને અશ્વિન મોલિયા તેમજ જે કહી શકાય કે તેવા મનીષભાઈ રાડિયા કે જેઓ આરોગ્યના ચેરમેન છે તેમનું પણ નામ અત્યારે ચર્ચામાં. ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવતી છે તેની અંદર સૌપ્રથમ જે જ્ઞાતિ સમીકરણ હોય છે તેને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, ભાવનગર અને જામનગર આમ 3 મહાનગરપાલિકા આવેલી છે. તેની અંદર જો વાત કરીએ તો રાજકોટમાં ક્યારે મેયરની અંદર જો કોઈ એક જ્ઞાતિ હોય તો ભાવનગરની અંદર કોઈ બીજી જ્ઞાતિ હોય છે. આ રીતે જ્ઞાતિનું સમીકરણ ધ્યાનમાં રાખી અને દરેક શહેરની અંદર છે તે મેયર પદ તેમજ જે હોદ્દેદારો અલગ હોય છે તેમની નિમણૂક છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતી છે. મહત્વનું એ છે કે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ પાટીદાર સમાજ વસવાટ કરી રહ્યો છે ત્યારે આ વખતે મેયર પદના ઉમેદવાર જે રાજકોટ મહાનગરપાલિકાના કહી શકાય તેવા જાગૃતિબેન ગાડિયા અને જ્યોત્સનાબેન ટીલાળા છે, બંને ખોડલધામ સમિતિ જે મહિલા સમિતિ છે તેની અંદર પણ કાર્યરત છે, તેની અંદર પણ સેવા આપી રહ્યા છે. એટલે આ બંનેનું નામ અત્યારે મોખરે ચાલી રહ્યું છે. ભાજપની સ્ટ્રેટેજી છે કે જેમના નામ ચર્ચામાં આવતા હોય છે તેમનું નામ છે તે કદાચ આખરે બદલાઈ જતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક મીડિયા સાથેની જ્યારે જે હોદ્દેદારો હોય છે તે વાતચીત કરતા છે ત્યારે તેઓનું એવું કહેવું હોય છે કે અમારું નામ છે તે ચર્ચામાં ન લેવું, કારણ કે જે રીતે જેના નામ ચર્ચા થાય છે તેમને આખરે છે તે પસંદગી થતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક તેમને પણ એક ડર હોય છે કે કોનું નામ આમાં પસંદ થશે, ત્યારે જ્ઞાતિ સમીકરણ છે તે અત્યારે સૌથી મોટો ભાગ ભજવશે તેવું અત્યારે કહી શકાય. જી જુઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રક્ષિત. તો રાજકોટ, વડોદરા, સુરત ને અમદાવાદ આ 4 મહાનગરોમાં આખરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર કોણ બિરાજિત થશે તેને લઈને હાલ તો સવાલ છે. પણ જે સંભવિત ઉમેદવારોના નામ છે, કહેવાય છે કે ભાજપ ગમે ત્યારે સરપ્રાઇઝલી કોઈ પણ નામ બહાર પાડી શકે છે, એટલે અત્યારે કંઈ કહી ન શકાય. પરંતુ જે સંભવિત ઉમેદવારો છે, જે કામગીરી પ્રમાણે તે જે તે પદ માટે લાયક છે તે હાલ તો ચર્ચામાં ચાલી રહ્યા છે. સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.
તો આખરે મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં પણ મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે રસાકસી જામી જામનગરના મેયર પદ માટે ચર્ચાઈ રહેલા નામોની વાત કરીએ તો મેરામણ ભાટુનું નામ હાલ તો ચર્ચામાં છે મેયર પદ માટે પ્રવીણ માડમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે તો મેયર પદના દાવેદારોમાં કરસન કરમૂરનું નામ પણ હાલ તો ચર્ચામાં છે આ ઉપરાંત હસમુખ જેઠવાનું નામ પણ જામનગર કોર્પોરેશનના મેયરના નામમાં દાવેદાર તરીકે ચર્ચાઈ રહ્યું છે મેયરની સાથે સાથે ડેપ્યુટી મેયરની મુદત પણ પૂર્ણ થઈ રહી છે ત્યારે ડેપ્યુટી મેયરના પદ માટે પણ રસાકસી જામી ડેપ્યુટી મેયરના પદના દાવેદારની વાત કરીએ તો બીનાબેન કોઠારીનું નામ હાલ તો ચર્ચાઈ રહ્યું છે ડેપ્યુટી મેયરના પદ માટે ડિમ્પલ રાવલનું નામ પણ ચર્ચામાં છે આ ઉપરાંત ડેપ્યુટી મેયરના નામોની દાવેદારીમાં પ્રફુલાબેન જાનીનું નામ પણ હાલ કોર્પોરેશનમાં ચર્ચામાં છે મેયર અને ડેપ્યુટી મેયરના પદ બાદ વાત કરીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે રેસમાં રહેલા દાવેદારની તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે દિવ્યશ અકબરીનું નામ હાલ તો ચર્ચાઈ રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદના દાવેદારોમાં કેતન નાખવા પણ ચર્ચામાં છે ઉપરાંત દિનેશ ગજરા પણ જામનગર કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે દાવેદાર માનવામાં આવે છે આ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે મુસ્તાક દલ જોડાયા છે તેમની સાથે વાતચીત કરીએ મુસ્તાક જામનગરની વાત કરીએ મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આખરે કોના પર ઢોળાશે પસંદગીનો કળા શું લાગી રહ્યું છે જી ચોક્કસથી જામનગર મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો અહીં પણ ભાજપનું શાસન છે અને અહીં 2.5 વર્ષની જે મેયર અને ડેપ્યુટી મેયર તેમજ જે ચેરમેનની જે ટર્મ હતી પૂરી થવા આવી રહી છે ત્યારે હાલ આ ત્રણેય જે પદ છે તેના પર લઈને જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક દરેક પદ માટે અલગ અલગ ગ્રુપનું પણ અને અલગ અલગ જે નગરસેવકો છે તેના દ્વારા લોબિંગ પણ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગરમાં જે મેયર પદ છે મેયર પદ આ વખતે જે છે ઓબીસી બેઠક અનામત બેઠક માટે રાખવામાં આવેલું છે તેથી કોઈપણ ઓબીસી જે નગરસેવક હશે તેને જ મળશે અને તેમાં મુખ્યત્વે હાલ 4 નામો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે જેમાં વાત કરવામાં આવે તો આહિર તેમજ ભોય અને સતવારા આ 3 જ્ઞાતિભેદ એકમાંથી કોઈ પણ એક વ્યક્તિને મેયર પદનો જે તાજ આપવામાં આવશે ત્યારે મુખ્યત્વે નામ ચાલી રહેલું હોય તો આહિર જ્ઞાતિના જે છે મેરામણ ભાટુ આ મેરામણ ભાટુ જે છે કે જે આરસી ફળદુ જે વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે 79 જામનગરમાં તે ચૂંટણી ઇન્ચાર્જ પણ રહ્યા હતા અને તેમને ચૂંટણી જીતાડવામાં એનો મુખ્ય ફાળો પણ રહેલો હતો ત્યારે હાલ મેરામણ ભાટુનું જે નામ છે એ મેયર પદમાં ખૂબ આગળ ચાલી રહ્યું છે આ ઉપરાંત જો અન્ય વાત કરવામાં આવે તો પ્રવીણભાઈ માડમ કે જે ખૂબ જ સિનિયર નગરસેવક છે અને ભાજપમાં એમનું સારી એવી નામના પણ ધરાવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જો પૂનમબેન ગ્રુપના તરફથી વાત કરવામાં આવે તો પ્રવીણભાઈ માડમ પણ મેયર પદ માટે રેસમાં ક્યાંક ને ક્યાંક આગળ હોય તેવું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત અન્ય જ્ઞાતિ બેઝની જો વાત કરીએ તો ભોય જ્ઞાતિમાં હસમુખભાઈ જેઠવાનું પણ નામ હાલ અત્યારે આગળ ચાલી રહ્યું છે આ ઉપરાંત જો અહીં જામનગરની જે જ્ઞાતિ બેસ જે શાસનમાં વાત કરવામાં આવે તો અત્યારે હાલ ધારાસભ્ય છે તે રાજપૂત સમાજના છે જ્યારે કેબિનેટ મંત્રી છે તે પટેલ સમાજના છે અને જે સાંસદ છે તે આહિર સમાજના છે તો ક્યાંક ને ક્યાંક સતવારા સમાજની જો નારાજગી ન કરવામાં આવે ને તેને પણ સાચવી લેવાની વાત આવે તો નગરસેવક જે યોગેશ કણઝારિયા છે તેને પણ મેયરનું પદ મળી શકે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મુખ્ય 4 નામો જે છે મેયર પદની રેસમાં આગળ ચાલી રહ્યા છે વધુમાં જો વાત કરવામાં આવે તો અહીં ડેપ્યુટી મેયર પદ માટે કોઈપણ જાતની બેઠક અનામત કે કંઈ નથી સામાન્ય બેઠક જ છે ત્યારે બ્રહ્મ સમાજની મહિલાઓનો અહીં ડેપ્યુટી મેયર પદમાં સમાવેશ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક મેયરમાં જો પુરુષને તો ડેપ્યુટી મેયરમાં મહિલાને આ રીતે સમાનતા જાળવવાના ધ્યેય મુજબ હાલ અત્યારે મુખ્ય જે 3 થી 4 નામો જે ચર્ચામાં ચાલી રહ્યા છે જેમાં મુખ્ય વાત કરવામાં આવે તો ડિમ્પલ રાવલ નગરસેવિકા છે તેનું પણ નામ ચાલી રહ્યું છે જે બ્રહ્મ સમાજમાંથી આવે છે આ ઉપરાંત પ્રફુલાબેન જાની છે તેનું પણ નામ બ્રહ્મ સમાજમાંથી ચલાવવામાં આવ્યું છે આ ઉપરાંત કુસુમબેન પંડ્યા કે જે સિનિયર નગરસેવિકા છે તેનું પણ નામ હાલ ખૂબ જ ચર્ચામાં આવેલું છે અને આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ગત અટમ જામનગરમાં જે મેયર
માટે મહિલામાં જે હતી એમાં બીનાબેન કોઠારીનું નામ ખૂબ જ આગળ ચાલ્યું હતું અને આખરે પ્રતિભાબેન કનકરાને મેયર પદ મળ્યું. ત્યારે બીનાબેન કોઠારી પણ હાલ ક્યાંક ને ક્યાંક ડેપ્યુટી મેયર પદની રેસમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ 3-4 નામો પણ ડેપ્યુટી મેયર પદ માટે હાલ ખૂબ જ ચર્ચા રહ્યા છે. વધુમાં જો વાત કરવામાં આવે તો ચેરમેન પદ પણ જામનગર મહાનગરપાલિકા માટે એટલું જ મહત્વનું ગણાય છે. શું કામ કે વહીવટી કુશળતા ધરાવતા વ્યક્તિને ચેરમેન પદ આપવામાં આવતું છે. તમામ જે કામોના ઠરાવો છે તે ચેરમેનના અંડરમાં જ કરવામાં આવતા છે. ત્યારે હાલ આજે ચર્ચાઓમાં વાત કરીએ તો આ ચેરમેન પદ માટે મુખ્યત્વે પટેલ જ્ઞાતિના કોઈ પણ જે નગરસેવક છે તેના પર કળશ જોડવામાં આવે તેવી પણ વાત કરે છે. ત્યારે દિવ્યેશ અકબરીનું નામ પણ આજે ચેરમેનના પદ માટે ખૂબ રેસમાં આગળ ચાલી રહ્યું છે. વધુમાં જો વાત કરવામાં આવે તો અરવિંદ સભાયા છે તેનું પણ નામ ચાલી રહ્યું છે અને આ ઉપરાંત જે સિનિયર નગરસેવક અને પૂર્વ મેયર રહેલ દિનેશભાઈ પટેલનું નામ પણ ચેરમેનના પદ પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગર દક્ષિણ બેઠક પર ભાનુશાળી સમાજે પણ ખૂબ જ પોતાનો મહત્વનો ફાળો આપ્યો. ત્યારે ક્યાંક ક્યાંક એની કદર કરવાના બહાને પણ ક્યાં નગરસેવક કેતન નાખવા અને જે દિનેશ ગજરા છે તો આ બેમાંથી પણ ક્યાંક એક વ્યક્તિ ચેરમેન પદ માટે અત્યારે હાલ નામ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ચેરમેન પદ માટે પણ હાલ 4-5 જેટલા નામોની ચર્ચા ચાલી રહી છે. ત્યારે એકંદરે જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે દર વખતે જે નામો મુકાતા હોય છે તેની જગ્યાએ આ વખતે ખૂબ જ મોટો રાફડો ફાટ્યો છે દાવેદારીનો અને ક્યાંક ને ક્યાંક તમામ લોકો પોતાના પદ માટે દાવેદારી કરે છે. આ ઉપરાંત જે જ્ઞાતિ વાઇઝ પણ ખૂબ લોબિંગ ચાલી રહ્યું છે અને જો વાત કરવામાં આવે તો જામનગરમાં ભૂતકાળમાં જે માજી ધારાસભ્ય અને મંત્રી વસુબેન ત્રિવેદી છે તેમનું પ્રભુત્વ રહ્યું હતું અને તેમના કયાગ્રહોને હંમેશા જે બધા હોદ્દા મળતા હતા. ત્યારે હવે આ જોવું પડશે કે આગામી સમયમાં અત્યારે હાલ જે કેબિનેટ મંત્રી આરસી ફળદુ છે કે અથવા સાંસદ પૂનમબેન માડમ છે કે જે જામનગર શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા છે આમાંથી ક્યાં લોબિંગના જે છે ઉમેદવારો છે જે નગરસેવકો છે તે આ પદમાં આવે છે કે પછી જે હર પ્રમાણની સિસ્ટમ રહી છે કે ભાજપ જે છે એ જે 15 તારીખના જ્યારે આ તમામ નામોની જાહેરાત થવાની છે ત્યારે સવારે પ્રદેશમાંથી જે અગ્રણી આવશે અને મેન્ડેટ ખોલશે અને 11 વાગે સત્તાવાળા નામ જાહેર કરશે અને સરપ્રાઇઝ પણ થઈ રહે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આગામી ચૂંટણી જે વર્ષ 2019 છે તેને પણ ધ્યાનમાં લઈને અહીં નામોની જે ઘોષણા થઈ શકે તેવું પણ બની રહી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકા અને શહેરમાં હાલ તમામ ચર્ચે અને જોકે એ જ વાત થઈ રહી છે કે કોણ મેયર બનશે, કોણ ડેપ્યુટી મેયર અને કોણ ચેરમેન બનશે. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો આખરે જે રીતે તમામ નામોની ચર્ચા થઈ રહી છે અને કોના પર હવે પસંદગી ઉતારાય છે તે જોવું રહ્યું. તો ભાવનગર મહાનગરપાલિકામાં પણ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની ચર્ચા શરૂ થઈ ગઈ. મેયરના પદ માટે રેસમાં ચાલી રહેલા નામોની ચર્ચા કરીએ તો હાલના મેયર નિમુબેન બાંભડિયાનું નામ ચર્ચામાં છે. ત્યારબાદ હાલના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશ ધાંધલિયાનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. આ સિવાય રાજુ ડ્રાબરિયા અને પરેશ પંડ્યાના નામની પણ મેયર પદ માટે ચર્ચા ચાલી રહી છે. તો રાજેશ પંડ્યા, ધીરુ ધામેરિયાના નામ પણ હાલ ચર્ચામાં છે. ન્યા વિશે વધુ વાત કરવા નીતિન ગોયલ અમારી સાથે જોડાયા છે ભાવનગરથી. નીતિન, વાત કરવામાં આવે તો ભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેનને લઈને જે તમામ નામો ચર્ચાઈ રહ્યા છે, શું લાગી રહ્યું છે તેમની કામગીરી પ્રમાણે, કોના પર પસંદગી ઉતારવામાં આવી શકે છે? જે ચોક્કસ જણાવી દઉં આપને કે હાલ અત્યારે જે ભાવનગરના મેયર તરીકે જે કાર્યરત છે તે નિમુબેન બામણિયા છે અને હવે ટૂંક સમયમાં એટલે કહી શકાય કે ગણતરીના દિવસોમાં જ તે આ મેયર છે તે તેમની ટર્મ પૂરી થાય છે અને અન્ય મેયરના ઉમેદવાર માટે દાવેદારી ભાવનગરમાં કહી શકાય કે જે નોંધાવાઈ રહી છે તેમાં સંભવિત નામોની જો ચર્ચા કરીએ તો કંઈક ને કંઈક એવું પણ બને કે જે નિમુબેન બાંભણિયા છે જે હાલના મેયર છે તેઓના સ્વભાવથી, તેઓના કામથી ઓવરઓલ તંત્ર છે અને પ્રશાસક છે તે ખુશ છે, કંઈક ને કંઈક તેને પણ રિપીટ કરી શકીએ. અન્ય જ્ઞાતિની વાત કરીએ, કીર્તિબેન ગાણીરેનું નામ છે તે પણ ઉપસી આવે છે, તે પોતે નગરસેવક છે, એડવોકેટનો દરજ્જો ધરાવે છે અને ભાજપા પ્રદેશ પ્રમુખ છે જીતુભાઈ, તેમના નિકટના છે. ઓવરઓલ બ્રહ્મ સમાજની વાત કરીએ તો રાજેશ પંડ્યા, પરેશ પંડ્યા અને અન્ય એક વ્યક્તિ છે, જે 3 વ્યક્તિઓના નામ સામે આવી રહ્યા છે, તેઓ પણ સક્ષમ છે, દાવેદાર છે, નગરસેવકો છે. ઓવરઓલ વાત કરીએ રાજુ રાબડિયાની તો કહી શકાય રાજુ રાબડિયા પણ આ મેયરની રેસમાં સામેલ છે. મનસુખભાઈ માંડવિયા અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી છે તેમના પણ નજીકના ગણાય છે. જ્યારે અન્ય વ્યક્તિની વાત કરીએ, અન્ય 2 વ્યક્તિની,
જે સુરેશ દાંધેલિયાની વાત કરીએ તો સુરેશ દાંધેલિયા છે તે અગાઉ પોતે મેયર તરીકે રહી ચૂકેલા છે, હાલ સ્ટેન્ડિંગના તે ચેરમેન છે અને ઓવરઓલ કહી શકાય કે તેમના અનુભવને લઈને તેને પણ ચાન્સ આપવામાં આવે. જ્યારે અન્ય એક બીજું નામ ઉપજી આવે છે અભયસિંહ ચુડાસમા, તેઓ પણ છે તે મેયરની રેસમાં દાવેદાર છે. તેઓ પોતે ઓવરઓલ તે જે વિસ્તારમાંથી ચૂંટાયા છે ત્યાં ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે, એટલે કંઈક ને કંઈક તેની પણ ઉપર કળશ ઢોળાઈ શકે. કહી શકાય કે તે રાજપૂત સમાજના આગેવાન છે, જ્યારે રાજુ રાબડી હશે તે પટેલ સમાજમાં જે આવે છે. ત્યારે સમગ્ર ચિત્ર છે તે આવનાર બે દિવસોમાં જ ખ્યાલ આવી જશે કે ભાવનગરનો જે મેયરનો તાજ છે તે કોના ઉપર ઢોળાશે અને આ તાજપોશી કોના ઉપર જે છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ તે મેયર બન્યા બાદ તે પ્રજાને માટેના કેવા કાર્યો કરશે તે આવનારો સમય જ બતાવશે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર નીતિન. તો જે રીતે જામનગરમાં વાત કરી તે રીતે ભાવનગરમાં પણ હાલ તો તમામ બાબતોને લઈને પ્રશ્નાર્થ છે કે આખરે આ તમામ ત્રણ પદ માટે કોણ બિરાજિત થશે. અન્ય સમાચારો પર કરીશું નજર એક બ્રેક બાદ.